ભરૂચ તાલુકાના નબીપુર ખાતે એનઆરઆઈના સહયોગથી સ્થાનિક એનજીઓ દ્વારા ટીમ પ્રોજેક્ટનું આયોજન કરાયું હતું. હાલમાં સમગ્ર વિશ્વ કોરોનાની જારમાં ફસાયું છે ત્યારે સરકાર તરફથી અને સામાજિક સંસ્થાઓ તરફથી પ્રજાને સમયાંતરે સેવાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ નબીપુરના વતની એવા એનઆરઆઈ શ્રી અબ્દુલભાઈ આદમ ફેફડાવાળા પણ તેમના વતનમાં સેવા પ્રદાન કરવા માંગતા હતા, જે અંતર્ગત નબીપુરમાં યુવાનો દ્વારા ચાલતા એક એનજીઓ સાથે સંપર્ક કરી તેમને એક સ્ટીમ પ્રોજેક્ટ દ્વારા તે ગામની જનતાની પડખે ઊભા રહેવાનું આયોજન બનાવ્યું, જેના થકી જનતાને સ્ટીમ ધાપ દ્વારા કફ, શ્વસન ક્રિયામાં પડતી તકલીફ, શરદી અને તાવ જેવા રોગોમાં રાહત મળે એ માટે સ્થાનિક એનજીઓના સદસ્યોમાંથી સોએબ ફેફરાવાળા, ઇફતાર બંગલાવાળા અને સહિત ઘંટીના સહયોગથી ગામના પાદરમાં આ સ્ટીમ પ્રોજેક્ટનું આમ જનતા માટે આયોજન કર્યું હતું. આનો લાભ બહોળા પ્રમાણમાં અબાલ વૃદ્ધો સહિત ગામની જનતાએ લીધો હતો. આવા ઉમદા કામ માટે નબીપુર ગામના ઉત્સાહી યુવાનો પોતાનાથી બનતી મદદ કરવા ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એનઆરઆઈ અબ્દુલભાઈએ અને ગામના એનજીઓએ નબીપુરના યુવાનો અને સમસ્ત ગામનો આભાર વ્યક્ત કર્યો હતો. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. આજે આખી દુનિયામાં જ્યારે કોરોના જેવી ગંભીર બીમારી ફેલાઈ રહી છે ત્યારે આ બીમારીનો સામનો કરવા માટે લોકો પોતપોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે કે આ બીમારીનો સામનો કઈ રીતે કરવાનો. ત્યારે સરકાર દ્વારા થતા પ્રયત્નો, સરકાર દ્વારા થતી મદદ તેમજ કોઈપણ સંસ્થા હોય, જે પ્રાઇવેટ સંસ્થા હોય, તેઓ દ્વારા પણ લોકોને મદદ કરાઈ રહી છે. તેમજ ગામના સખીદાતો તરફથી આ બીમારીનો સામનો કરવા માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે, લોકોને મદદ કરાઈ રહી છે. ત્યારે આજના નવા વર્ષની શરૂઆતમાં યુકે સ્થિત નબીપુર ગામના રહેવાસી એવા અબ્દુલભાઈ ફેફરાવા તરફથી નબીપુર ગામમાં એક સ્ટીમ પ્રોજેક્ટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એ કાર્યક્રમ હેઠળ લોકો એનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને લોકોને ગંભીર બીમારીથી કેવી રીતના બચવાનું તેનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે. તો જે કોઈ પણ સખીદાતાઓ હોય કે પછી સરકાર દ્વારા મદદ થતી હોય તે બદલ અમે ખાસ કરીને આજના દિવસે જે અબ્દુલભાઈ ફેફરા તરફથી પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તે બદલ અમે ગામવાસીઓ તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે લોકો આનો ફાયદો ખૂબ ઉઠાવશે અને ગંભીર બીમારીથી બચવા માટેના પ્રયત્નો કરશે. થેન્ક યુ.